આપડી સવાર જયારે સાળંગપુર માં થાય એટલે કઈ નો કેવું પડે, કઈ નો કેવું પડે. આંખો જો બહુ મસ્ત આરામ કર્યો, મસ્ત દર્શન કરવા જઈએ છીએ. બહાર તડકો ભરપૂર છે, સૌરાષ્ટ્રની અંદર આવો એટલે તડકો જ હોય. સો ગાઈઝ અમે લોકો જા રહે અભી સાળંગપુર હનુમાનજી મહારાજ કે દર્શન કરને. મેં વહાં જાકે ક્યાં ઓપન કરને વાલા હું ના, મેં આપકો વહાં જાકે બતાઉંગા. ઠીક હે, તો મિલતે હૈ ગાઈઝ, ઓર યે રેડી હો રહી હૈ. તો ચલો મૂર્તિ કે દર્શન કરવાતા હું આપ સભી કો ધન્યવાદ. અભી સાળંગપુર લાઈન બિલકુલ ભી નહીં હૈ, બિલકુલ ભી લાઈન નહીં હૈ. સબ લોગ જા રહે યાત્રાળુ, દર્શન કર રહે, પૂજા ઇધર જા રહી હૈ, મેં ઇધર જા રહા હું, હનુમાનજી મહારાજ કે દર્શન હમ કરેંગે. આગળ બેસીને દર્શન કરતા હતા, પણ આજે એવી અંદરથી ઈચ્છા થઈ કે ભાઈ આજે બધા નોર્મલ માણસની જેમ જેમ લોકો લાઈનમાં ઉભા રહે છે એમ કરે, પણ લાઈન જ નહોતી. દાદાનો આશીર્વાદ હતો. સો અમને દર્શન કરી હૈ બહુ અચ્છે સે, અમારા ગિફ્ટ હૈ ઓ પ્રસાદી મેં ભી ચડા દિયા હૈ. પૂજાને આગે તક લે ગયે, પૂજાને દાદા તક લે ગઈ, ગિફ્ટ આગે તક ચલા ગયા દાદા કે ચરણો મેં. ઓર દૂસરી વાત બતા દઉં કે ધૂપ બહુ જ્યાદા નહીં હૈ, લેવલ પે હૈ, મીડિયમ બેસિસ પે. ઓર ઇન લોગો ને યહાં પે જો માંડવે ડાલે હૈ ના, યે જો પીછે માંડવે હૈ ઉસમે મતલબ કિ ફુવારા લગાયા હૈ, જીની જીની જીને પાણી કી બુંદે આતી હૈ. લોકો કહીને જઈ રહ્યા છે કે તડકો ભલે લાગે છે, પણ જે વચ્ચે ફુવારાની સિસ્ટમ ગોઠવી છે અને જે છાંયડો ગોઠ્યો છે અફલાતુન છે. અને કષ્ટભંજન દેવ સત્ય છે એવું ગુજરાતીમાં લિખા હોતા હૈ, મેં આપકો હિન્દીમાં બતા દઉં. અમારે જો દુઃખ હૈ, અમારે જો કષ્ટ હૈ, વો મતલબ કે ભગવાન હમકો ઉસમેં સે બહાર નિકાલતે હૈ. સુરત સે નહીં, લેકિન સૌરાષ્ટ્ર સે નહીં, ગુજરાત સે નહીં, લેકિન યહાં પૂરે ભારત ઓર વિદેશ સે લોગ યહાં પે દર્શન કરને આતે. આપ આઈયેગા, દર્શન કરીયેગા, દાદા આપકી અવશ્ય મનોકામના પૂર્ણ કરેંગે. ये साइड में कितना पेड़ है, इसके छाव में बैठे सारे लोग, बहुत अच्छा पवन चल रहा है. ये जो है वो धर्मशाला है, यहाँ पे आप रुक सकते हो, स्टे कर सकते हो अच्छे से. तकरीबन इसका चार्ज रहेगा नॉन एसी का 700 है और एसी का 1300 रुपये ऐसा कुछ है. और ये जो अभी नई बनी मूर्ति वो है सालंगपुर दादा, नई मूर्ति कष्टभंजन देव. બેઠે અભી દાદા કે પરિસર મેં, તો મેં આપકો એક ગુડ ન્યૂઝ દે દઉં કે ક્યા હૈ વો ચીઝ હમારે લીએ બહોત અચ્છી હૈ. જય હનુમાન દાદા. ડીજે હતા ટુ લક્ષ્મીનાથે ખોલીએ તો વધારે સારું. એટલે
લઈએ ફ્લાય કરૂંગા, મેરી ઈચ્છા થી જબ મેં ડ્રોન લેંગા તબ જાકે મેં પહેલા શોટ દાદા કા લુંગા, એટલે મેં સાળંગપુર આયા, હવે મેરા ખુદ કા સરપ્રાઈઝ હૈ, બહુત અચ્છા ઇસમે ક્યા ક્યા ચીઝે આયેગી હું આપકો દિખાતા હું, પહેલે ડ્રોન હૈ, ડ્રોન નિકાલો પહેલે, સબકો દિખાઓ પોલિથીન મેં સે, તો યે હૈ હમારા અચ્છા સા ડ્રોન નિકાલ કે બહુત અચ્છા હૈ, મેં મેરે મમ્મી પપ્પા કા ખૂબ ખૂબ ધન્યવાદ દેના ચાહતા હું, અભી તક ઉન લોગો ને મતલબ કી હાર નહીં માની હૈ કભી, તો મેં કેસે હાર માન સકતા હું, મેં મેરે મમ્મી પપ્પા કો ધન્યવાદ કહેતા હું, ઉસકે ચરણો મેં મેં નમન કરતા હું, કોટી કોટી વંદન કરતા હું, જ્યારે હું કાંઈ નહોતો ને ત્યારની હારે છે, ને અત્યારે હું કંઈક છું ને તો હારે છે, યે ક્યા હૈ દૂસરા રજિસ્ટર હોને કે બાદ યે સારા હોતા હૈ, થેન્ક યુ સો મચ, બસ આપ સપોર્ટ કર દેના, સાળંગપુર ધામ કે દર્શન કિયે, હનુમાનજી મહારાજ કે દર્શન કિયે, ડ્રોન કો ઓપન કિયા, ડ્રોન કો સેટઅપ બિઠાયા, ડેઢ ઘંટા લગા, ફિર સેટઅપ હો ગયા, સબ કુછ હો ગયા, લેકિન વો રિમોટ થા ના વો નયા આયા હૈ અભી ફીચર્સ મેં, લેટેસ્ટ કા લેટેસ્ટ હૈ, સો વો થોડા ભોગડા ગયા, તો પ્રેક્ટિસ કરના પડેગા, ઊંચા તો લે ગયા લેકિન વો બાદ મેં નીચે નહીં આ રહા થા, ઓર થા એસા કે બહોત થોડા વૈસે વાઇબ્રેટ હો રહા થા, નીડ પ્રેક્ટિસ, જો રિમોટ કા સેન્સર હૈ ના વો ક્રિટિકલ હૈ, એકદમ સ્ટેડી રખના પડતા કેસે ફીટ પકડ કે એસે એસે કરના પડતા તબ જાકે વો અચ્છા શોટ બનાતા હૈ, ઓર થોડી પ્રેક્ટિસ ચાહિયેગા, કોઈ ભી અવાટર 2 લે રહા હૈ ડ્રોન, તો ઉસકો મેં બતાના ચાહતા હું, બહોત હાર્ડ હૈ, મતલબ કે બહોત ઇઝી ભી હૈ, નીડ પ્રેક્ટિસ, દો તીન તીન દિન યા એક વીક સમથિંગ, રોજ દો દો ઘંટે પ્રેક્ટિસ કરો, તીન બેટરી યુઝ કર ડાલો, બરાબર પ્રેક્ટિસ કરો, શોટ બનાવો, શોટ લો, શોટ બનાવો, શોટ લો, શોટ બનાવો, શોટ લો, હો જાયેગા, મેં યહી કરને વાલા હું યે સારે દિન મેં, તો અભી હમ આ ચુકે હૈ રંગોલી રેસ્ટોરન્ટ, બહુ અચ્છા હૈ, તકરીબન સાલંગપુર સે ભાવનગર વાલે રોડ પે આતા હૈ યે રેસ્ટોરન્ટ, બહુ અચ્છા હૈ, ગાર્ડન ભી હૈ, ફૂડ ઝોન ભી હૈ, રેસ્ટોરન્ટ ભી હૈ, બહુ અચ્છા હૈ, આઉટર ઇન્ટરિયર દિખાતા હું, થોડા બ્રેક લેને કે લિયે હાઈવે પર યે સા અચ્છા સા રેસ્ટોરન્ટ હૈ, ઓર ટહેલ ભી સકતે હો, બહુ બઢિયા, ઓર સે તો મેનુ ઓપન કરતે હૈ રંગોલી પાક વડેલ રેસ્ટોરન્ટ, તો ગાઈઝ ગાડી ચલાતે ચલાતે હમ લોગ પહોંચ ગયે હૈ બગદાણા વાલે રોડ કે ઉપર, બરાબર તકરીબન વહાં સે હુઆ સાળંગપુર ધામ સે અભી જા રહા હું રાણા દાદા કે મઠ પર, પાંડવ પરિવાર કે જો રાણા દાદા હૈ વો, એસા કહા જાતા હૈ કે ઉનકો એક બાર દિયા કરને સે અપની સારી મનોકામનાએ પૂરી હોતી હૈ, તો મેં ઘર પે મન સે દિયા મેને કિયા થા, અચ્છા મેરી મનોકામના તો મેરા અંદર સે એવી ઈચ્છા હુઈ, મુજે અંદર સે એસી ઈચ્છા હુઈ કે ભાઈ હમ દોનો કપલ મેં રાણા દાદા કે દર્શન કરે, ઓર વહાં પે હમ 108 દિયે કરે, તો હમ આજ 108 દિયે કરેંગે, મેં ઘર સે લેકે આયા હું સુરત સે સીધા, તો યહાં દિયે કરેંગે 108, જ્યારે આપણે આવી રીતે પાઠ બેસાડેલો ને એક વાર આપણા પાંડવ પરિવાર નો, ત્યારે રાણા દાદા આવ્યા હતા ને, તેને શું કીધું હતું ખબર, આ તો અત્યારે આપણને ગૂગલ મેપ માં મળી જાય છે લોકેશન, એટલે વાંધો નથી આવતો, રાણા દાદા એ ત્યારે એવું કીધેલું કે તમે મારા દર્શન કરવા આવો ને, અને જો તમને મારું મઢ ન મળે ને તો હું તમને આવીશ કે કોઈ ભી રૂપ માં, કે મારો મઢ નો રસ્તો બતાવવા, પહોંચ ગયા છે પાંડવ સુરપુરા રાણા દાદા કે પાસ, લોકો એવું કહેતા કે તમારે ગાડી મૂકવી પડશે, બરાબર બહાર હાલી જાઓ, પણ અમારી ગાડી છે કે રાણા દાદાના મઢ સુધી આવી ગયું, એ દાદા આજ અમારું રાણા દાદાનો મઢ, દાદાના મંદિર સુધી સીધા આવી ગયા અમે, અંદર દાદાના મંદિર સુધી અમે સીધા આવી ગયા છીએ, સુરાપુરા શ્રી રાણા દાદા જય દાદા, અમારી રક્ષા કરજો બાપા, અહીંયા સુધી તમે પોગાડ્યા છે, ખુદી ગાડી પોગાડી લીધી, એવું બને છે ખુદી ક્યારેક ક્યારેક ગાડીઓ નથી આવતી, પણ આજે હું પહેલી વાર આવ્યો અને મને અંદરથી એવું થયું કે ભાઈ ગાડી છે ખુદી અડી ગઈ, ને મારે કોડિયા 108 દીવા કરવા હતા, તો હું છે અહીંયા આવ્યો સુરતથી,
રાણા બાપા ના ધામ દીવડા જગમગ જગમગ થાય આરતી રાણા બાપા ની થાય દીવડા જગમગ આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રાણા બાપા ની થાય દીવડા જગમગ જગમગ થાય. Thank you.